विद्यार्थी मित्रों अपने प्रकरण एक कम्प्लीट पूरु कर चलो एनी एक मैं एमसीक्यू टेस्ट पर ले ली थी अने एने तमने की पण आपी दी थी। चलो हवे विद्यार्थी मित्रों लिंगी प्रजनन विषय क्लियर कट बाबत थी एना पहला अलिंगी प्रजनन विषय पण क्लियर कट बाबत हशे। हवे आपणा सिलेबस नी अंदर वनस्पति लेवले विचारी तो फक्त सपुष्प वनस्पति जेमां आपणे अनावृत अने आवृत बीजधारी આવી બે પ્રકારની વનસ્પતિ ના વિભાગ મૂકી શકાય એમાં લિંગી પ્રજનન જ ભણવાનું છે। એનો મતલબ એ થયો કે અપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનન આનાથી આગળ કશું જ આપણે વિચારવાનું નથી વિદ્યાર્થી મિત્રો। તો ચલો હવે સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનનની અંદર આ પાઠમાં આવૃત બીજધારી વનસ્પતિમાં જ લિંગી પ્રજનનની ચર્ચા કરી છે, અનાવૃત બીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનન કઈ રીતે થાય તે ચર્ચા નથી, પણ આપણે એ પણ થોડુંક સમજી લેવાનું રહેશે જેથી કરીને નીટમાં કોઈ એક્સ્ટ્રા પ્રશ્ન પૂછાય અનાવૃત બીજધારી લાગતું તો આપણને આવડી શકે। ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પુનઃ પાછા આવીએ કે સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનન અંગ તરીકે પુષ્પ વિકસે છે। હવે પુષ્પ ક્યારે વિકસે છે બધાને ખબર છે કે જુદી જુદી વનસ્પતિમાં ચોક્કસ ઋતુ દરમિયાન એનો જે પ્રરોહનો અગ્ર ભાગ છે તો પ્રરોહનો અગ્ર ભાગ પ્રરોહાગ્ર ચાહે અગ્રકલિકાની ટોચ હોય કે કક્ષકલિકાની ટોચ હોય એમ ધારી તો એ ભાગ ઉપર ચોક્કસ ઋતુની અંદર અંતઃસ્રાવની અસરથી આ પ્રરોહાગ્ર એ પુષ્પમાં પરિણમવાની ક્રિયા કરે છે। એને કે પરિણમે ત્યારે આપણે વિચારીએ કે કોઈ પણ પ્રરોહાગ્રનો ભાગ હોય તો સામાન્ય રીતે બધાને જાણો છો ને અગિયારમાં ભળી ગયા ટોચનો ભાગ છે આ ગાંઠ છે બે ગાંઠ વચ્ચે અંતર અંતર ગાંઠ છે સામાન્ય સ્થિતિની અંદર ગાંઠ ઉપરથી પર્ણો સર્જાય પણ જ્યારે ચોક્કસ ઋતુમાં અંતઃસ્રાવની અસર નીચે આ જ પ્રરોહાગ્રનો ભાગ એની અંદર આંતર ગાંઠો ન વિકસે એટલે આંતર ગાંઠો બધી નજીક નજીક અને આ જે પર્ણો વિકસવાની જગ્યાએ અતિ રૂપાંતરિત વજ્ર રંગીન ધનપત્રો વધુ રૂપાંતરિત મુકેસર સ્ત્રીકેસર જ્યારે આવી રચના બને તો આ સંકુચિત થઈ ગયેલો આ જે ભાગ એને આપણે પુષ્પાસન તરીકે ઓળખતા આવ્યા છીએ અને એના નીચેનો જે ભાગ રહ્યો એને આપણે પુષ્પદંડ તરીકે બોલીએ છીએ। તો સ્પષ્ટ યાદ રાખજો કે ક્યાં ઉદ્ભવે છે તો પ્રરોહના અગ્ર ભાગે પ્રરોહાગ્રના ભાગે। ચલો શું થઈ કહેવાય લિંગી પ્રજનન માટે એની સંકુચિત વૃદ્ધિ થઈ આંતર કાંઠો ન વિકસી કાંઠો ઉપરથી પર્ણોનું ડેવલપ પર્ણોનું ડેવલપમેન્ટની જગ્યાએ વિશિષ્ટ રૂપાંતરિત પ્રજનન ભાગોનું નિર્માણ થયું જેમાં આપણે વજ્ર ધનચક્ર ભૂકેસર શ્રીકેસર એવા ચાર ભાગો બોલીએ છીએ। હવે આ એકાકી પુષ્પ પ્રરોહાગ્રના ભાગે સર્જે આગળના મુદ્દા તરીકે પુષ્પનો કાર્ય એ લિંગી પ્રજનન અંગ છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે પુષ્પ દ્વારા સેવટે બીજ અને ફળ બનવાની ક્રિયા થાય જાણીએ છીએ કે ફળમાં એક કે એકથી વધારે બીજ હોય એના બીજ જ નવ વનસ્પતિના દેહના નિર્માણ માટે જવાબદાર છે એટલા જ માટે આપણે પુષ્પને લિંગી પ્રજનન વિકસેલા પુષ્પોની ગોઠવણીને આધારે અગિયારમા ધોરણમાં તમે પુષ્પ વિન્યાસના પ્રકાર ભણી ગયા હતા પરિમિત પુષ્પ વિન્યાસ અપરિમિત પુષ્પ વિન્યાસ। અપરિમિત પુષ્પ વિન્યાસને અગ્રાભિવર્તી પુષ્પ વિન્યાસ આપણે કહેલો અને એના જુદા જુદા પ્રકાર હતા કે જેમાં સ્તબક હતો કલગી હતી સુકી સુકી હતી નીલમ સુકી હતી માસલ સુકી હતી સત્રક હતા વગેરે અને પરિમિત પુષ્પ વિન્યાસના પ્રકાર ને આપણે તલાબી સારી પુષ્પ વિન્યાસ લીધા એના પેટા પ્રકાર હતા એકાકી પછી એક તો વિકાસી ઉભય તો વિકાસી અને એ સિવાય પણ ઘણા હતા રવાની। તો વિદ્યાર્થી મિત્રો એ ભણી ગયા છે હવે મેઇન મુદ્દા ઉપર આવી જઈએ કે ભાઈ પુષ્પના ભાગો તો બધાને ખબર છે કે પુષ્પના ભાગો
તમે જોઈ શકો છો કે વજ્ર પત્ર થી બને અને ચક્રીય ગોઠવણી હોય પુષ્પાસન ને, એટલે આપણે વજ્ર ચક્ર કહેતા હતા. દલ પત્ર એનાથી જે બને એને દલ ચક્ર અથવા તો દલપુંજ કહેતા હતા. એના પછીનો આ જે ભાગ આવી જાય ને પુંકેસર, એના સમૂહને પુંકેસર ચક્ર તરીકે બોલવામાં આવ્યા છે. અને આ રીતે ભાગ જેને આપણે સ્ત્રી કેસર અને એના સમૂહને સ્ત્રી કેસર ચક્ર કહીએ છીએ. હવે આ પાઠને લાગે વળગે છે ત્યાં સુધી વજ્રપત્રનું કાર્ય કલિકાવસ્થામાં પુષ્પનું રક્ષણ કરવાનું, દલપત્રનું કાર્ય કલિકાવસ્થામાં પુષ્પનું રક્ષણ ઉપરાંત પરાગને માટે પરાગવાહકને આકર્ષવાનું. તો હવે પુંકેસર અને સ્ત્રી કેસરનો સીધો રોલ છે કે પુંકેસર દ્વારા સેવટે નરજન્યુ પેદા થશે, લઘુ બીજાણુ પેદા થશે, એટલા જ માટે આને નર પ્રજનન અંગ અથવા લઘુ બીજાણુ પેદા કરે છે માટે એને લઘુ બીજાણુ પર્ણ તરીકે પણ બોલવામાં આવે છે. એ જ રીતે સૌથી અંદર આવેલો સ્ત્રી કેસર કે જે પ્રથમ મહાબીજાણુ સર્જન કરશે, એટલે એને આપણે મહાબીજાણુ પર્ણ, અનાવૃતમાં મહાબીજાણુના પર્ણના સમૂહને આપણે માદા શંખુ કહેતા હતા, લઘુ બીજાણુ પર્ણના સમૂહને નરસંખુ કહેતા હતા. હવે આ જ સ્ત્રી કેસર દ્વારા મહાબીજાણુમાંથી માદા જન્યુ પેદા થાય છે, એટલે આપણે આને માદા પ્રજનન અંગ તરીકે પણ બોલીશું. તો પુષ્પના આ મુખ્ય ભાગો છે. તો હવે આપણે આ પ્રકરણની અંદર પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર વિશે વધારે ભણી અને લિંગી પ્રજનનના કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે. એ પહેલા તમારે અહીં આપેલું છે કે ભાઈ પુષ્પનું મહત્વ તો જાણીએ છીએ કે વિદારણ પણ છે, લાગણી અને અભિવ્યક્ત કરવા પણ છે, આનંદ હોય દુઃખ હોય વગેરે એના માટે. તદ ઉપરાંત આપણે એનું સાંસ્કૃતિક મહત્વ પણ ધરાવીએ છીએ. ચલો એ જ રીતે એમ કહેવાય કે પુષ્પ એ સુશોભન માટે પણ વપરાય. અમે પુષ્પના એ સામાજિક અથવા તો નોર્મલ જે મહત્વની વાત આપણે નથી કરવાની. આપણે જીવવિજ્ઞાનની અંદર એ કઈ રીતે બીજ અને ફળનું નિર્માણ કરે છે, કઈ રીતે એના વડે લિંગી પ્રજનનની ક્રિયા થાય છે એ મહત્વની વાત. એટલા માટે વિદ્યાર્થી મિત્રો ચલો હવે આજે આપણે પુંકેસર ચક્ર વિશે વધારે છે. વિદ્યાર્થી મિત્રો પુંકેસર ચક્રની અંદર આપણે પુંકેસર નો વાત કરીએ તો એ પુષ્પનો તૃતીય નંબરનું ચક્ર એ પહેલા પણ 11મા ધોરણની અંદર વિદ્યાર્થી મિત્રો પુષ્પ વિશે બધું ઘણું તમે ભણી ગયા છો. થોડીક યાદ કરી લઈએ તો પુષ્પના ભાગોને આધારે પુષ્પના પ્રકાર પડે છે જુદી જુદી રીતે, કે આ ચક્રોને આધારે એકલિંગી દ્વિલિંગી બધા ગોઠવણીને આધારે નિયમિત અનિયમિત અસમિતીય પુષ્પ, પુષ્પાસન અને બીજાસનના સ્થાનને આધારે પણ આપણે પ્રકારો પાડી દીધા, ઉપડી જાય તો જાય પડી જાય, નિપત્ર હોય તો નિપત્રી ન હોય તો અનિપત્રી, ચલો આવા જુદા જુદા પુષ્પના પ્રકારોની સમજ આપણે મેળવી લીધી. એનાથી આગળ જઈએ તો પુંકેસર વિશે પણ ઘણું ભણી ગયા છે વિદ્યાર્થી મિત્રો, કે પુંકેસરની રચનાની અંદર બે ભાગ આવે. એકને કહેવાય પુંકેસર તંતુ અને એના ટોચે ફૂલેલો વિકસિત ભાગ જેને કહેવામાં આવે છે પરાગાશય. આવા બે ભાગો છે. હવે આ તંતુને આધારે આપણે જુદી જુદી વાતો પણ કરી ગયા કે પુંકેસર તંતુ એ જો દલપત્ર સાથે જોડાય તો દલલગ્ન પુંકેસર કીધા, કેટલાકમાં દલપત્ર અને વજ્રપત્ર એકાકાર થઈ અને પરિદલપત્ર હોય છે તો એની સાથે જોડાય તો પરિદલ લગ્ન અથવા પરિપુષ્પ લગ્ન એવા પુંકેસર પણ વિચારે. આપણે પુંકેસરના તંતુ એક જ સ્થાને જોડાય હોય તો એકગુચ્છી પુંકેસર, બે અલગ અલગ સ્થાને તો દ્વિગુચ્છી, એકગુચ્છીનો દાળ જાસો દ્વિગુચ્છીમાં વટાણા વાત વગેરે, અને પુંકેસર તંતુઓ બે થી વધુ જૂથની અંદર બનેલા હોય સમૂહમાં તો એને આપણે બહુગુચ્છી, બહુગુચ્છીનો દાળ લીંબુ. ઘણી વનસ્પતિમાં પુંકેસર તંતુની લંબાઈ સમાન નથી હોતી, અસમાન હોય તો એવી પણ કેટલીક વનસ્પતિની વાત કરી કે રાઈ અને સાલ્વી સાલ્વિયા
साल्विनिया नहीं साल्विया वनस्पति नहीं अंतर पूंकेश तंतु असमान जलवायु वाली बात कही थी। अबे पूंकेश तंतु साथ जुड़ा है वो जो पराकाष्ठ तंतु कहिए के वृंत कहिए। अबे आवा तंतु साथ जुड़ा है वो अने टोचे आवे लो आवी रीते कुटवाए लो भागवत कोतो पछी तंतु साथ जुड़ाई ने आ रीते कुटवाए लो भागवत के बदे पर जाणीए छे के आ तंतु छे अने आ भाग रहे पराकाष्ठ छे। विद्यार्थी मित्रों आपने खास अबे पराकाष्ठ विषय की बातों करवानी छे। चलो पराकाष्ठ ने ध्यान में रखी ने विचारी आपने तो आ पराकाष्ठ की जे विकास दरी छे एने खांच होय छे लंब दरी ए खांच होय छे अने ए लंब दरी ने खांच ने ध्यान में रखी ने आपने आनो जवाब आडो छेद લઈએ। विद्यार्थी मित्रों तो कई कल से आपने आडा छेद नी अंदर चलो आओ भाग देखा चलो आज बतावेली में कीधी एक खास खांच एना लीधे पराकाष्ठ ना बे मेन भाग पड़े छे। आ बन्ने भाग ने अपने खंड कहीशु એટલે પરાકાષ્ઠ દ્વિખંડી બોલવામાં આવે છે। કયા કયા ખંડ છે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો બે ખંડ બે ખંડ કેમ તો આયા દરિયે ખાંચ વળે આ વિસ્તારની અંદર ખાસ એને પોષણ માટે આવેલી અહીં સંયોજક શબ્દ વાપર્યો છે સંયોજક પેશી વાસ્તવમાં ત્યાં જલવાહક અને અલવાહક પેશી દ્વારા દ્રવ્યો આમ બે ખંડ થઈ ગયા તો ચલો આવા બે ખંડ હોય છે પણ આગળ જતા જેમ જેમ ડેવલપમેન્ટ થાય ત્યારે આ ખંડમાં પણ બે કોટર બને છે આ ખંડમાં પણ બે કોટર બને છે તો આને મેં કોટર શબ્દ વાપર્યો એટલે પરાકાષ્ઠ માટે દ્વિખંડી અને ચતુષ કોટરીય આવો એક શબ્દ બોલાય છે દ્વિખંડી અને ચતુષ્ક કોટર ચાર કોટર મોટા ભાગની વનસ્પતિ હવે આ પ્રત્યેક કોટર છે એ આગળ વિકાસ પામી અને બનશે લઘુ બીજાણુ દાની બનવામાં મદદરૂપ થાય બીજા શબ્દમાં એને પરાગ કોથળી બનવામાં મદદરૂપ થાય। तो हमें विचारिए कि हम चार ने चार पराग कोथरी डेवलपमेंट दे रहे हैं आ पराग कोथरीओ सिवाय पण आपणे हवे आ परागाशयनी वात करी रह्या छे त्यारे परागाशयनी रक्षण आपता त्रण स्तंभ छे अने पोषण आपतो एक स्तर छे रक्षणात्मक त्रण स्तर मां सौथी बाहर नु छे ने अधिस्तर नी नीचे एक स्तर विकसे छे जेने कहेवामां आवे छे तो स्फोटी स्तर एंडोथीसियम तरीके बोलीए छे अने એની અંદરની તરફ જે વિકસે છે એને મધ્યસ્થ રૂપ કહેવામાં આવે છે એ ત્રણ હોઈ શકે અને પોષણ પૂરું પાડનારું સૌથી અંદરની તરફનું સ્તર એને પોષક સ્તર કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ પોષક સ્તર એ સિવાય બધા ભાગે મૃદુતકી સંયોગી પેશી હોય બધા ભાગે તો અધિસ્તર સ્ફોટિસ્તર મધ્યસ્તર આવી ગયા અને પોષક સ્તર। વિદ્યાર્થી મિત્ર નામ ઉપરથી ખબર પડશે અને પોષક સ્તર ની વિશેષતા આપણે યાદ રાખવી પડશે કે પોષક સ્તર પોષણનું કાર્ય કરે છે એટલે પોષક દ્રવ્ય સભર કોષરસ છે અને બીજી લાક્ષણિકતા કે પોષક દ્રવ્યના નિર્માણ કાજે કોષ કેન્દ્ર ની સંખ્યા એની અંદર બે કે વધુ હોય છે। હવે બે કે વધુ કોષ કેન્દ્રો કેમ હશે કે વિદ્યાર્થી મિત્રો તમે વિચારી શકો
जब हवे त्यार पछी ने विद्यार्थी मित्रों एक अवगत तेरी बाबत आवे हते के पोषक स्तरों थी घेरायेली आनी अंदर जे पेशी आवेली छे ते दरेक मां विचारवानो विद्यार्थी मित्रों आने कहेवामां आवे छे बीजाणु जनक पेशी अगर शब्द मुखी दिए लघु बीजाणु जनक पेशी लघु बीजाणु जनक पेशी ने लाक्षणिकता की बात करिए तो एना कोषो टू है अरे अत्यार सुधी ना बदा जो कोषो टू है छे बदा जो कोष पण आ लघु बीजाणु जनक पेशी नो प्रत्येक कोष माटे शब्द बोलाय छे लघु बीजाणु मातृकोष अथवा पराग मातृकोष तरीके बोलवामां आवे छे माटे पोलन मदर सेल पीएमसी माइक्रोस्पोर मदर सेल એટલે एमएमसी પણ આપણે एमएमसी ને અત્યારે નહીં રાખીએ કારણ કે પાછળના શબ્દ વાપરવા હવે પરાગ માતૃકોષ જ અધિકરણ દ્વારા એ લઘુ બીજાણુ ચતુષ્ક બનાવશે જેને બીજા શબ્દમાં પરાગ ચતુષ્ક બનાવે હવે અધિકરણ દ્વારા બોલીએ છીએ ચતુષ્કસ બોલીએ છીએ એટલે આ ચાર કોષોનો સમૂહ છે અને આ ચારે કોષો પ્લોઇડીની દ્રષ્ટિએ એમ એકકીય હોય જો કે આ પરાગ માતૃકોષ લઘુ બીજાણુ માતૃકોષ જ અર્ધીકરણ દ્વારા આ રીતે પરાગ ચતુષ્ક આગળ પરિપક્વ થતા લઘુ બીજાણુ એને કે પરાગ રસ બને તો ચલો હવે વિદ્યાર્થી મિત્રો આ લઘુ બીજાણુ માતૃકોષો જ એ લઘુ બીજાણુનું નિર્માણ કરે છે અર્ધીકરણ દ્વારા એને કે ભવિષ્ય જન્યુમણના નિર્માણ માટેની રચના કરે છે જ્યારે મધ્યસ્તરના કોષો પોષકસ્તરના કોષો સ્ફટિકસ્તરના કે અધિસ્તરના કે આવેલા મૃદુતર કોષો કોઈ અર્ધીકરણ પામતા નથી હવે લઘુ બીજાણુ માતૃકોષમાંથી વિદ્યાર્થી મિત્રો લઘુ બીજાણુ બનવાની જે ઘટના થઈ એને મારે કહેવાય લઘુ બીજાણુ જનન તરીકે બોલાય લઘુ બીજાણુ જનન તો ચલો નિશ્ચિત આકારે સ્ફોટન થઈ અને પરાગ રજવા આવે છે હવે
હવે વિદ્યાર્થીઓ આમાં હતી એ પરાગરજની રચના કેવી બારા બે છે ત્યારે પરાગરજની રચના કેવી એ ચાલો આગળનો મુદ્દો થયો તો હવે વિદ્યાર્થી મિત્રો એનાથી આગળના મુદ્દા તરફ જઈએ સેલ્યુલોઝ અને પેક્ટિનનો બનેલો
अदरक जो बाह्य आवरण स्पोरोल पोलिनिन नु बनेलु जाडू अने रक्षणात्मक होलिए छे खास अदरक जवाब अने जनन छिद्र तो कोनी अंदर आवेला छे तो बाह्य आवरण मा कोशरस पटल मा नहीं के अंत आवरण मा है। अबे विद्यार्थी मित्रों अनि आंतरिक रीते विचारिए तो सामान्यतः आउ एन कोष केंद्र होय ने कोष वानस्पतिक कोष बीजा शब्द नाल कोष नाल शब्द छे परागनलिकाना निर्माण में बात करजो आनी ऊपर आवी गए बाबो नानो कोष केंद्र पण घट्ट कोष रस अने त्राकाकार आकारनी दृष्टि तर्तो आ शब्द याद रखजो एवो आ कोष छे एने कहेवामां आवे छे जनन कोष। तो आ जनन कोष छे वनस्पति कोष से के नाल कोष। तो आ रीते जारे परागरज द्विकोशी बने अने बाहर आवे पराकाशयना स्फुटन थी बाहर मोटा भागे 60% वनस्पति नी अंदर आवे 40% वनस्पति नी अंदर त्रिकोशी बनी ने बाहर आवे बने बाहर त्रिकोशी एटले कई द्वाज जनन कोष विभाजन पामी पुनः बे कोषो बनावे दे अनारी त्रिकोशी परागरज बाहर आवे 40% वनस्पति। चलो मानी लईए के अतारे त्रिकोशी परागरज अबे आ परागरज जारे बाहर आवे ली परागरज नो शू थाय तो विद्यार्थी मित्र एक शब्द खबर छे परागनयन द्वारा ये स्त्री के सरना परागासन ऊपर जाइने पड़से। तो मान लो के मैं आ स्त्री के सर नो परागासय तुमने बताऊं आ परागासय छे परागासय એટલે તો પુંકેસનોવા અને આ ભાગ થઈ ગયો પરાગાસય। હવે આ રહેતે વિદ્યાર્થી મિત્રો આ જે સંસર્ગમાં આવેલું જનન છિદ્ર અને પરાગાસનના અંતર રસાયણની અસર નીચે આ પરાગરજનું અંકુરણ થશે અને આની અંદરથી પરાગનલિકા વિકસીને બહાર આવશે। તો ચલો પરાગનલિકાના નિર્માણમાં આ અંતઃઆવરણ ભાગ ભજવશે અંતઃઆવરણ અને સાથે સાથે આ રીતે કોષરસ પટલ પણ સ્પોરોપોલિનિન નહીં સમય જતાં કોષરસ પણ અંદર જશે પરાગનલિકા વૃદ્ધિ પામીને જ્યારે વધારે આગળ વધે ત્યારે સ્વાભાવિક છે કે એની અંદર વધુ કોષરસ દાખલ થાય વૃદ્ધિમાં વપરાતો જાય આ બધો જ કોષરસ અને કોષ કેન્દ્ર એમાં પણ આવી જશે। કોષ કેન્દ્રમાં વનસ્પતિ કોષ હવે ટોટલી નલિકાના નિર્માણનો ભાગ ભજવ્યો એટલા માટે વનસ્પતિ કોષ કે નાલ કોષ। પરિસ્થિતિ શું થઈ ગઈ હવે તમને ખબર છે આ ઉપર તરતો વનસ્પતિ જનન કોષ બતાવ્યો સમય જતાં સંપૂર્ણ વનસ્પતિ કોષ પરાગનલિકામાં ગયા પછી જનન કોષ નો કોષરસ પણ આની અંદર પ્રવેશ પરાગનલિકામાં રીતે નિર્માણ થયું। ચલો આગળ જતા તો હવે અહીંથી આગળનો એક કોષ આવી ગયો એ વનસ્પતિ કોષ પરાગનલિકામાં આવી ગયો હવે આ જનન કોષ પણ પરાગનલિકાની અંદર આવી ગયો। વિદ્યાર્થી મિત્રો અહીંથી જે આગળનો મુદ્દો શરૂ થયો નરજન્ય બનવાની ક્રિયા થશે એટલે નરજન્ય જનક એ હું હવે આવતા મુદ્દાની અંદર લઈશું।